સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અમરાપુરના શિક્ષક ગુમ થતા પરિવાર તથા ગામજનો દ્વારા શોધખોળ બહાર કોઈ ભાર ના મળતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં શિક્ષક ગુમ થવાની જાણવાજોગ પોલીસ ફરિયાદ કરી. મળતી માહિતી મુજબ પ્રાંતિજના અમરાપુર ખાતે રહેતા ભગતસિંહ જસવંતસિંહ ઝાલા, ઉંમર વર્ષ 45, કે જેઓ પોતે શિક્ષક છે અને તેઓ અરવલ્લી જિલ્લા પોશીના તાલુકાના લીંબડિયા હિંતી નવા ઘરા ખાતે શિક્ષક તરીકે પોતે ફરજ બજાવે છે અને તેઓ અમરાપુર પોતાના ઘરેથી મંગળવારની રાત્રિના 9 કલાકે પોતાની શિફ્ટ કાર નંબર GG09BH6416 લઈને ઘરેથી ડીઝલ લેવા જાઉં છું કહીને નીકળ્યા હતા અને મોડી રાત્રિએ તથા સવાર સુધી ઘરે ન આવતા પરિવારના લોકોમાં ચિંતા થઈ. પરિવારના લોકો, કુટુંબીજનો તથા ગ્રામજનો દ્વારા બુધવારની સવારથી જ તેઓની શોધખોળ હાથ ધરી હતી, જે દરમિયાન તેઓની શિફ્ટ કાર પ્રાંતિજ સીટ પીએનડાર હાઈસ્કૂલ સામે આવેલ સિટી સેન્ટર કોમ્પ્લેક્સ આગળ મળી આવી હતી અને કાર ખુલ્લી હોવાનું તથા કારમાં તેઓનો મોબાઈલ પણ મળી આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. તો પરિવારના સભ્યો દ્વારા આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કરતા અમરાપુરના બીટ જમાદાર અમૃતભાઈએ જાણવા જોગ પોલીસ ફરિયાદ લઈ સર ઉપર જઈને આગળની તપાસ હાથ ધરી હતી અને ગુમ થયેલ શિક્ષકની કાર પ્રાંતિજ સિટી સેન્ટર કોમ્પ્લેક્સ આગળથી મળી આવતા ત્યાં આવેલ આજુબાજુના સીસીટીવી ફૂટેજ તથા કારમાંથી મળી આવેલ મોબાઈલના આધારે પ્રાંતિજ પોલીસ દ્વારા હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે હાલ તો ઘરેથી ડીઝલ લેવા ગયેલ શિક્ષક અચાનક પ્રાંતિજ સિટી સેન્ટર કોમ્પ્લેક્સ આગળથી કાર મૂકીને ગુમ થતા પરિવાર, સગા સંબંધીઓ સહિત ગામના લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. તો ગુમ થયેલ શિક્ષકને 3 બાળકો છે, જેમાં 2 દીકરીઓ તથા 1 દીકરો છે. ત્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા હાલ તો ગુમ થયેલ શિક્ષકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.